વિદ્યાર્થી મિત્રો આજે હવે આપણે જોઈશું 9.3 એની અંદર બેઝિક પદાવલિઓ અને નિત્ય શબ્દ એમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અત્યાર સુધી આપણે એક પદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરી ગયા હવે અહીંયા આપણને દ્વિપદી આપેલી છે આ દ્વિપદી છે અને આ પણ દ્વિપદી છે આ બંને દ્વિપદીનો ગુણાકાર કરતા આપણે સ્વાધ્યાય 9.4 ના એના પહેલા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે તો આપણે એનો ગુણાકાર કઈ રીતે કરશું તો એ આપણે જોઈએ તો હવે એક સાથે આપણે કહીએ આનો ગુણાકાર ન થાય સૌથી પહેલા શું કરવાનું બે માંથી એક કૌંસ છે એની દ્વિપદી છે એમાંથી એકની સાથે એક આખા કૌંસનો ગુણાકાર થાય અને પછી બીજા પદનો આખા કૌંસ સાથે ગુણાકાર થાય તો સૌથી પહેલા આપણે આ કૌંસના એક પદનો ગુણાકાર આ પદ સાથે કરીએ એટલે અહીંયા પહેલું પદ છે 2x તો અહીંયા લખીશું 2x અને કૌંસમાં આ કૌંસ આખો m ને 4x - 3 અને પછી લખીએ 5 અને કૌંસમાં 4x - 3 એટલા માટે આખા દ્વિપદીનો ગુણાકાર આ સાથે થઈ જશે પહેલા 2x નો ગુણાકાર આપણે 4x - 3 સાથે કરશું અને પછી 5 નો ગુણાકાર 4x - 3 સાથે થશે એટલે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ જશે હવે આ રીત તો આપણે આગળ શીખી ગયા કે 2x કૌંસમાં 4x - 3 હોય તો એ ગુણાકાર કરતા આપણને આવડે છે તો હવે એ રીતે આપણે ગુણાકાર કરીએ તો પહેલી સંખ્યા 2 અને 4 નો ગુણાકાર 8 અહીંયા x ની એક ઘાત અહીંયા x ની એક ઘાત એટલે 8x વર્ગ પહેલો પદ નો પહેલા પદ સાથે ગુણાકાર પૂરો થયો હવે 2x અને - 3 નો ગુણાકાર એટલે - 6 અહીંયા x ની એક ઘાત છે અહીંયા કાઈ નથી એટલે - 6x આ એક પદીનો ગુણાકાર આ સરખો બે દ્વિપદી સાથે થઈ ગયો હવે આનો ગુણાકાર આ અહીંયા કરીએ આપણે તો 5 અને 4x નો ગુણાકાર કરીએ તો 5 4 20 અને 1 વખત x છે એટલે 20x તો અહીંયા લખાશે 20x અને પછી 5 અને - 3 એ બંનેનો ગુણાકાર તો 5 કરી 15 એક નિશાની માઇનસ ની છે એટલે આવશે માઇનસ હવે જોવાનું આખી બહુપદીમાં ક્યાંય સરખા સરખા પદ હોય તો એનો સરવાળા બાદબાકી કરવાનો તો પહેલા આપણને આપેલું છે x વર્ગ વાળો પદ તો x વર્ગ વાળા પદ ક્યાંય છે નથી પછી જુઓ x વાળા પદ તો જો આ x વાળો પદ છે અને આ પણ x વાળો પદ છે તો એ બંનેનો જે સરવાળો બાદબાકી કરતા હોય તે કરવાનો કદાચ બંને પદ જુદા જુદા આપેલા હોય તો પાસે લખીને પણ એનો સરવાળો બાદબાકી આપણે કરીશું તો પહેલું પદ 8x વર્ગ વાળું એક જ છે એટલે એ એમ ને લખીશું 8x વર્ગ આ બંનેનો સરવાળો કરીએ અહીંયા 6 છે એ માઇનસ છે અહીંયા 20 છે એ પ્લસ છે એક પ્લસ અને એક માઇનસ એટલે બાદબાકી થાય 20 માંથી 6 જાય તો વધશે 14 મોટી સંખ્યાની નિશાની આવે મોટી સંખ્યા કઈ છે 20 એની નિશાની કેવી છે પ્લસ એટલે અહીંયા નિશાની રહેશે પ્લસ અને માઇનસ 15 તો એ માઇનસ 15 એ તો આ રીતે આપણે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરી શકીએ છીએ અને એનો જવાબ આપણને મળે છે 8x સ્ક્વેર પ્લસ 14x માઇનસ 15 આમાં કદાચ ન સમજ પડી હોય બીજું આપણે જોઈએ ધ્યાન રાખીને જોઈએ સૌથી પહેલા શું કરવાનું અહીંયા એક દ્વિપદી છે અહીંયા એક દ્વિપદી છે પહેલા દ્વિપદીમાંથી એક પદનો ગુણાકાર આ આખી બહુપદી સાથે કરી લેવાનો પછી બીજા પદનો ગુણાકાર આ આખી બહુપદી સાથે કરી નાખીશું એટલે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે થઈ જશે તો પહેલું પદ છે અહીંયા y તો લખીશું y બીજા કૌંસમાં 3y - 2 પછી લખીશું બીજું પદ - 8 કૌંસમાં 3y - 4 હવે ગુણાકાર કરીએ તો y ગુણ્યા 3y એની સાથે ગુણાકાર તો અહીંયા y ની આગળ સંખ્યા નથી એટલે 3 એકા 3 અહીંયા y ની એક ઘાત અહીંયા y ની એક ઘાત એટલે y સ્ક્વેર પછી અહીંયા y અને - 4 એ બંનેનો ગુણાકાર એટલે - 4y અહીંયા - 8 અને 3y નો ગુણાકાર
8 તરી 24 પણ 1 ની સાની માઈનસ ની છે એટલે માઈનસ 24 અને 1 વખત y છે એટલે y અહીંયા y અહીંયા માઈનસ 8 અને માઈનસ 4 નો ગુણાકાર 8 4 32 બંને સંખ્યા માઈનસ ની છે જો સરવાળો 1 ની સાની માઈનસ ની હે ગુણાકાર હોય તો નિશાની પણ પ્લસ ની થઈ જાય 8 4 32 હવે જોઈએ જો સરખા પદ હોય તો એના સરવાળા બાદબાકી કરીશું તો જુઓ આ 3y y² વાળું પદ એક જ છે એટલે એ એમને લખી નાખી 3y² આ બંને સરખા પદ છે -4y અને -24y બંને માઈનસ વાળા પદ છે બંને y વાળા પદ છે બે માઈનસ છે એટલે નિયમ પ્રમાણે માઈનસ માઈનસ પ્લસ પણ નિશાની માઈનસ બંનેનો સરવાળો થશે પણ નિશાની માઈનસ ની રહેશે એટલે 24 ને 4 28 પણ નિશાની માઈનસ ની માઈનસ 28 વાળી પ્લસ 32 તો આ રીતે આપણે બીજામાં પણ બહુ બધી નો ગુણાકાર બહુ બધી સાથે કરી ગયા હવે આપણને આવા દાખલા આવડે જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો શું કરવું એના વિશે પણ આપણે જોઈએ અહીંયા આપણને આપેલું છે 2.5 માઈનસ 0.5 અને 2.5 વત્તા 0.5 તો સૌથી પહેલા પહેલું પદ છે એ લખી નાખીએ 2.5 બીજા કૌંસમાં 2.5 વત્તા 0.5 હવે બીજું પદ છે લખીએ માઈનસ 0.5 કૌંસમાં લખીશું 2.5 વત્તા 0.5 હવે આપણે ગુણાકાર કરીશું સૌથી પહેલા 2.5 ગુણ્યા 2.5 એનો ગુણાકાર તો જુઓ અહીંયા આપણે કરીએ ગુણાકાર 2.5 ગુણ્યા 2.5 ગુણાકાર કેવી રીતે થશે તો પહેલા પોઈન્ટ ભૂલી જાઓ અને 25 ગુણ્યા 25 છે એની બે ગુણાકાર કરીએ એકમ ની 0 2 5 10 ની 0 વિદ્યા 1 2 2 4 ને 1 5 5 5 25 નો પાછળો વિદ્યા 2 5 2 10 ને 2 12 એટલે 5 2 અને 6 625 આવ્યો હવે બંને રકમમાં લઈ દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે એ ગણવાના તો અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે દશાંશ ચિહ્ન પછી કુલ કેટલા અંક થયા 1 અને 2 તો દશાંશ ચિહ્ન પછી જેટલા અંક હોય આપણે એટલા અંક પછી દશાંશ ચિહ્ન મૂકવું પડે જવાબમાં તો અહીંયા 1 ને 2 અંક છે એટલે અહીંયા 1 અને 2 બે અંક પછી દશાંશ ચિહ્ન મૂકીએ એટલે જવાબ આવશે 6.25 તો 2.5 ગુણ્યા 2.5 કરીએ એટલે આવશે 6.25 અહીંયા l છે અને અહીંયા l છે બંનેની 1 1 ઘાત એટલે l એનો સ્ક્વેર થશે હવે 2.5 ગુણ્યા 0.5 એનો ગુણાકાર કરીએ મોડેલ થઈ જાય 2.5 ગુણ્યા 0.5 એટલે 25 ગુણ્યા 5 25 તરી 75 જવાબ આવે બંનેમાં પોઈન્ટ પછી એક એક આંકડો છે એટલે બે આંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનો હવે જો એક વખત હું તમને સમજાવું 2.5 ગુણ્યા 0.5 બરાબર પહેલું તો 0 0 જ આવશે બધે અહીંથી ગુણાકાર કરીએ 5 5 25 નો પાછળો વિદ્યા 2 5 2 10 10 ને 2 12 1 અને 2 એટલે 1.25 આવશે બરાબર 25 50 125 બરાબર બે આંકડા પછી દશાંશ ચિહ્ન કાપીએ એટલે જવાબ આવે 1.25 તો અહીંયા આપણે લખીશું 2.5 વત્તા 0.5 નો ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 1.25 L M હવે આ બંનેનો ગુણાકાર કરીએ અહીંયા એ જ સંખ્યા છે 0.5 અને 2.5
એટલે આપણે એનો ગુણાકાર કરેલો જ છે એટલે આવશે 1.25 પણ અહીંયા નિશાની માઈનસ ની છે એક માઈનસ ને એક પ્લસ એટલે થશે માઈનસ 1.25 ln હવે બીજું છે 0.5 અને 0.5 એટલે કે 5 ગુણ્યા 5 બચો બચો 25 બે અંક પછી દશાંશ ચિહ્ન કાપીએ એટલે આવશે 0.25 એક પ્લસ ને એક માઈનસ એટલે 0.25 n સ્ક્વેર હવે જો સરખી સંખ્યા હોય તો એનો સરવાળો બાદબાકી કરવાના તો આ બે સંખ્યા સરખી છે એનો આપણે સરવાળો બાદબાકી કરીશું તો પહેલો સંખ્યા 6.25 l સ્ક્વેર કારણ કે એના જેવું બીજું પદ નથી હવે અહીંયા 1.25 વત્તા છે અને અહીંયા 1.25 માઈનસ છે તો 1 પ્લસ ને 1 માઈનસ 1.25 માંથી 1.25 બાદ કરો તો વધે 0 તો 0 વધે ત્યારે કાંઈ લખવાની જરૂર રહે નહીં જો એકલા એલએમ લખો તો 1 હોય તો લખી શકાય 0 હોય ત્યારે લખી શકાય નહીં એટલે આ બંને 0 થઈ જશે ઉડી જશે પાછળની સંખ્યા વધશે માઈનસ 0.25 n સ્ક્વેર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ વાળો દાખલો હોય એને પણ ગુણાકાર કરીને એનો જવાબ લખી શકીએ હવે આવે છે જો આ ક્રમસર આપણે પહેલા ક્રમ ગણ્યા પણ પછી અહીંયા છઠ્ઠું ગણેલું છે કારણ કે છઠ્ઠામાં અપૂર્ણાંક સંખ્યા આપેલી છે તો એવી વખતે આપણે શું કરવું એ આપણે અહીંયા જોશું તો જુઓ અહીંયા તમને આપેલું છે 3 ચતુર્થાંશ a સ્ક્વેર પ્લસ 3 b સ્ક્વેર અને 4 કૌંસમાં a સ્ક્વેર માઈનસ 2 તૃતીયાંશ b સ્ક્વેર જુઓ હવે અહીંયા બહુપદી તો છે અહીંયા એક બહુપદી છે દ્વિપદી અહીંયા એક દ્વિપદી છે પણ આ દ્વિપદીની બહાર 4 છે તો એનો મતલબ કે સૌથી પહેલા આપણે આ 4 વડે આ બહુપદીને ગુણાકાર કરી નાખવું પડશે એટલે અહીંયા તો એમ ને રહેશે 3 ચતુર્થાંશ a સ્ક્વેર પ્લસ 3 b સ્ક્વેર એ એમ ને પરંતુ બીજા કૌંસમાં આપણે આ 4 વડે આખી બહુપદીને ગુણી નાખશું એટલે 4 અને a સ્ક્વેર નો ગુણાકાર કરીએ એટલે આવશે 4 a સ્ક્વેર હવે 4 અને 2 તૃતીયાંશ નો ગુણાકાર કરવાનો તો અહીંયા આપણે કરીશું 4 ગુણ્યા 2 તૃતીયાંશ તો અંશનો ગુણાકાર છેદમાં કાંઈ નથી એટલે 1 4 2 8 અને 3 8 તૃતીયાંશ તો અહીંયા લખાશે માઈનસ 8 તૃતીયાંશ b સ્ક્વેર હવે બંને દ્વિપદી થઈ ગઈ આગળનો ગુણાકાર પણ થઈ ગયો હવે આપણે આગળના દાખલાની જેમ એનો ગુણાકાર કરીશું તો સૌથી પહેલું આ પદ આપણે છૂટું કાઢી દઈશું 3 ચતુર્થાંશ a સ્ક્વેર એનો ગુણાકાર આપણે 4 a સ્ક્વેર માઈનસ 8 તૃતીયાંશ b સ્ક્વેર સાથે કરીશું એ પછી બીજું પદ છે 3 b સ્ક્વેર કૌંસમાં 4 a સ્ક્વેર માઈનસ 8 તૃતીયાંશ b સ્ક્વેર આની સાથે ગુણાકાર હવે સૌથી પહેલો ગુણાકાર સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરી તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા છે હું એ પહેલું ઘૂસી નાખું છું એટલા માટે આપણને અહીંયા ગુણાકાર કેવી રીતે કરવો એ ખબર પડે હવે પહેલા સંખ્યા અહીંયા 3 ચતુર્થાંશ છે ને અહીંયા 4 છે તો એ બંનેનો ગુણાકાર કરીએ તો જુઓ 3 ચતુર્થાંશ ગુણ્યા 4 તો આ 4 4 ઉડી ગયા એટલે જવાબ કેટલો વધ્યો 3 તો અહીંયા સંખ્યામાં વધશે 3 પછી અહીંયા એક એની બે ઘાત છે અહીંયા એક એની બે ઘાત છે એટલે એ ની કેટલી ઘાત વધશે 4 તો અહીંયા લખાશે 3 a એની 4 બરાબર હવે બીજી સંખ્યા છે 3 ચતુર્થાંશ a સ્ક્વેર એનો ગુણાકાર 8 તૃતીયાંશ b સ્ક્વેર સાથે તો સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર કરી નાખીએ 3 ચતુર્થાંશ ગુણ્યા 8 તૃતીયાંશ
तो एनो गुणाकार नो जवाब શું આવશે તો 3 ચતુર્થાંશ ગુણ્યા 8 તૃતીયાંશ તો જો આ 3 3 ઉડી ગયા અહીંયા 6 2 2 4 2 8 તો કેટલા વધ્યા જવાબ વધ્યો 2 તો 1 પ્લસ છે ને 1 માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસ 2 a સ્ક્વેર b સ્ક્વેર એટલે જો આ પહેલી બહુપદી પહેલી પર એકપદી નો સુધાર ગુણાકાર આ એક વખત થઈ ગયો હવે 3b સ્ક્વેર નો ગુણાકાર 4a સ્ક્વેર માઈનસ 8 તૃતીયાંશ b સ્ક્વેર થાય તો જો અહીંયા પૂર્ણાંક સંખ્યા છે 3 અને અહીંયા પૂર્ણાંક સંખ્યા છે એટલે અહીંયા અપૂર્ણાંક સંખ્યા નથી સીધો ગુણાકાર થશે 3 6 12 બંને પ્લસ સંખ્યા છે એટલે પ્લસ 12 અહીંયા a ની 2 ઘાત અહીંયા b ની 2 ઘાત એટલે a સ્ક્વેર b સ્ક્વેર હવે જો અહીંયા 3 છે અને અહીંયા માઈનસ 8 તૃતીયાંશ છે એ બંનેનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 8 તૃતીયાંશ 3 3 ઉડી ગયા જવાબમાં આવશે માઈનસ 8 તો માઈનસ 8 અહીંયા b ની 2 ઘાત છે અહીંયા b ની 2 ઘાત છે એટલે b ની કેટલી ઘાત થશે 4 હવે જોઈએ આમાં સરખા સરખા પદ છે તો જુઓ આ બે પદ છે એ સરખા છે અહીંયા a સ્ક્વેર b સ્ક્વેર વાળું પદ છે આ a સ્ક્વેર b સ્ક્વેર વાળું પદ છે એ a ની 4 ઘાત વાળું બીજું પદ નથી ને b ની 4 ઘાત વાળું પણ બીજું પદ નથી તો એ બંનેનો સરવાળો બાદબાકી કરીશું અહીંયા જવાબ એમ ને 3 a ની 4 ઘાત 1 પ્લસ અને 1 માઈનસ એટલે બાદબાકી થશે 15 માંથી 2 જાય તો 13 વધશે વત્તા 13 a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ a b ની 4 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દ્વિપદી આપેલી હોય તો એનો ગુણાકાર આપણે દ્વિપદી સાથે કરી શકીએ છીએ આમાં જે વચ્ચેના દાખલા બાકી છે બે પણ તમે જાતે કરવાનો પ્રયત્ન કરો અને એક્ઝામ્પલ 2 છે એ પણ સેમ આના જેવો છે એટલે આ બે દાખલા તમે જાતે કરવાનો પ્રયત્ન કરો અને જો કાંઈ ન સમજાય તો ફોન કરીને મને પૂછો